વાત કરીએ 21-3-2020 દિવસે શનિવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર આપની આજ વિશે. મિત્રો વાત કરીએ મેષ રાશિની, કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે, સ્નેહીના સંપર્કથી લાભ થશે, વ્યવસાયમાં ચોક્કસ વૃદ્ધિ થશે, પરિવારના સુખમાં ચોક્કસ વધારો થશે. લાઇટ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું વૃષભ રાશિની, સરકારી કામમાં સફળતા મળશે, કરેલા કાર્ય ફળદાયી જીવન રહેશે, નોકરી બાબતે સારા સમાચાર મળશે, ધંધામાં લાભ મેળવી શકશો, ક્રીમ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વાત કરીશું મિથુન રાશિની, કામમાં નિરાશાનો ચોક્કસ અનુભવ થશે, સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે, ઇષ્ટ મિત્રોનો સહયોગ સારો મળશે, ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે, પીળા વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વાત કરીશું કર્ક રાશિ, ધન અને માનનું વ્યય જણાશે, નોકરીમાં પરેશાની રહેશે, માનસિક તણાવ ચોક્કસ જણાશે, વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે. મિત્રો આજના દિવસને સારો બનાવવો હોય તો લાલ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીએ પાંચમી રાશિ કહેતા સિંહ રાશિની, દરેક કામકાજમાં ચોક્કસ સફળતા મળી શકે છે, ધંધામાં નવી તકો આવશે, તકોને ઝડપી લેજો. મિત્રો નોકરીમાં બળતીના ચાન્સીસ હોય છે, પણ કોઈને અહીંયા નોકરીની અંદર સહકર્મચારીને શક્ય હોય તો થોડો આજના દિવસે મિત્ર બનાવીને તેના જોડેથી કામ કરાવવાનો પ્રયત્ન કરજો. પારિવારિક સંબંધોમાં ચોક્કસ લાભ થશે, મોર પીછે વસ્ત્રો ધારણ કરજો. વાત કરીએ કન્યા રાશિની, ધંધાના કામમાં ચોક્કસ સફળતા મળશે, પ્રતિસ્પર્ધીઓ પક્ષની વિજય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે, પણ ચોક્કસ આજના દિવસે વધુ મહેનત કરજો. પ્રતિસ્પર્ધીઓને આજના દિવસે હાર અપાવવાની છે. આત્મવિશ્વાસમાં વધારો થશે, ઘરમાં આનંદનું વાતાવરણ જોવા મળશે, શક્ય હોય તો આજના દિવસે જાંબલી વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું તુલા રાશિની, ભાગીદારી સાથે વૈચારિક મતભેદ જણાશે, નવા સંબંધોમાં નિરાશા જણાશે, નોકરીમાં નવી તકો મળશે, સંતાન પક્ષે શુભ સમાચાર મળશે, કેસરી વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મિત્રો વાત કરીએ અહીંયા વૃશ્ચિક રાશિની, પરિશ્રમ કરશો છતાં પણ કામ અધૂરા જણાશે, સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલિત જણાશે, નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે, વેપારમાં ધન લાભ જણાશે, વાદળી વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મિત્રો આગળ વાત કરીએ ધનરાશિની, આજે ભાગ્ય અનુકૂળ જણાય છે, આજના દિવસે રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે, વિકાસના કાર્યોમાં ગતિ આવશે, દિવસમાં આજના દિવસે આનંદ પ્રસાદ જોવા મળશે. આજના દિવસને શુભ બનાવો તો લીલા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું મકર રાશિની, વિવાદ વિવાદના કામથી બચવાનો પ્રયત્ન કરજો, કારણ આપણો વિષય રાજકીય ક્ષેત્રનો નથી. આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે, ધંધામાં પ્રગતિ અને ધનલાભ જણાશે, પરિવારમાં સામાન્ય શાંતિ જણાશે, પીળા વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. કુંભ રાશિની, કામની સફળતામાં ખુશી અનુભવશો, નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે, સ્વજનોનો સહયોગ સારો મળશે, ધંધામાં સુધારો જોવા મળે છે, એટલે ધંધામાં સુધારો પણ જોવા મળશે અને સારો લાભ પણ થશે. ગુલાબી વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું મીન રાશિની, માનસિક તણાવ જોવા મળે છે, કામમાં મધ્યમ સફળતા જણાય છે, કામ સારી રીતે કરી શકતા નથી, વિરોધીઓથી સાવધાન રહેવું જરૂરી છે, અને વિરોધીઓના કારણે વધારે પડતું મનમાં ટેન્શન રાખો છો, નિરાશાથી દૂર રહેવાની જરૂર છે, ખર્ચ બાબતે ખૂબ સંભાળવાની જરૂર છે. મિત્રો આજના દિવસને શુભ બનાવવો હોય તો શક્ય હોય તો સફેદ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. ZS TVની આ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો. આપની આજ વિશે અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય.